જિલ્લામાં પ્રથમ આવનાર સોઢલવાળા અશ્વમેઘ શાળામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને માર્કશીટનું વિતરણ કરાયું. નર્સરીથી ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી માધ્યમનો 6 જૂનથી અભ્યાસ અને ધોરણ 9 અને 11 માટે એડમિશન પ્રક્રિયા ચાલુ હોવાનું જણાવતા મનોજ પટેલ. उच्चतर अने माध्यमिक विभाग गांधीनगर द्वारा मार्च 2022 धोरण 12 विज्ञान प्रवाहनी परीक्षानुं परिणाम जाहेर कर्या बाद आज रोज पाड़ी तालुकाना अश्वमेघ विद्यालयमां मार्कशीटनुं वितरण करवामां आव्युं हतुं. अश्वमेघ विद्यालयनी विद्यार्थिनी टीसा राजेशभाई पटेल अंग्रेजी माध्यममां धोरण 12 विज्ञान प्रवाहमां 99.83% साथे जिल्लामां प्रथम क्रम मेळवता शाळाना संचालक हर्षदभाई पटेल अने मनोजभाईए अभिनंदन पाठव्या हता. आ साथे अश्वमेघ विद्यालय अंग्रेजी माध्यममां बीजा क्रमे विशाखा चौबेल 95.8% अने तृतीय क्रमे कुश हर्षदभाई पटेल 94.86% મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું. તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પણ વિદ્યાર્થીઓ સારા ક્રમે પાસ થયા છે, જેમાં પ્રથમ ક્રમે પ્રાચી રોહિત 96.2%, બીજા ક્રમે આયુષી પટેલ, ત્રીજા ક્રમે કૃણાલ પટેલ સાથે અન્ય વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ પરિણામ મેળવતા શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા અને શાળાનું 64% પરિણામ રહ્યું હોવાનું શાળાના કેમ્પસ ડાયરેક્ટર મનોજ પટેલે જણાવ્યું હતું. વલસાડ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ક્રમ મેળવનાર ટીશા પટેલે જણાવ્યું હતું કે તેઓ ધોરણ 12 બાદ બીફાર્મ કરશે અને આગળ વધશે. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ તેણે વાંચન કરી શાળા ટેસ્ટમાં વધુને વધુ અભ્યાસ કર્યો અને સતત સારા પરિણામ માટે વાંચન ચાલુ રાખ્યું, જેથી સારું પરિણામ આવતા શાળાના સંચાલક હર્ષદભાઈ પટેલ, મનોજભાઈ પટેલ, આચાર્ય, શિક્ષકો, વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવનાર વિદ્યાર્થીઓને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સેમિનાર ટેસ્ટમાં ભાગ લઈ આગળ વધવા જણાવ્યું હતું. શાળાના મનોજ પટેલે જણાવ્યું હતું કે નર્સરીથી ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી માધ્યમનો 6 જૂનથી અભ્યાસ ચાલુ કરવામાં આવશે અને ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે એડમિશન પ્રક્રિયા ચાલુ હોવાનું જણાવ્યું હતું. હું મનોજ પટેલ, અશ્વમેઘ વિદ્યાલય, વલસાડ જિલ્લાની અંદર નું જે પરિણામ છે એની અંદર આપણી શાળા અશ્વમેઘ વિદ્યાલયે ખૂબ જ સુંદર પરિણામ મેળવ્યું છે. કુલ 64% પરિણામ છે શાળાનું પરિણામ, જેમાં વલસાડ જિલ્લાની અંદર પ્રથમ નંબરે આપણી શાળાનો એક અને માત્ર એક જ વિદ્યાર્થી કે જે A1 ગ્રેડ વલસાડ જિલ્લામાં પ્રાપ્ત કર્યો હોય તેવું વિદ્યાર્થીની ટીશા રાજેશભાઈ પટેલ, જેમને 99.83% મેળવી શાળાનું નામ અને તેમના માતા પિતાનું નામ, શિક્ષકોનું નામ રોશન કર્યું છે. ઇંગ્લિશ મીડિયમની અંદર બીજા નંબરે આવે છે ચોબલ વિશાખા રાજેશભાઈ, જેમને 95.8% મેળવેલ છે અને ત્રીજા નંબર પર આવે છે પટેલ કુશ હર્ષદભાઈ, જેમને 94.8% મેળવેલ છે. આ ઉપરાંત ગુજરાતી મીડિયમની અંદર રોહિત પ્રાચી સુભાષભાઈએ 96.2% મેળવેલ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. બીજા નંબર પર પટેલ આયુષી અમૃતભાઈ 95.6% મેળવી નંબરે સ્થાન પ્રાપ્ત કરેલ છે અને ત્રીજા નંબર પટેલ કૃણાલ અનિલભાઈ 91.61% મેળવેલ છે. આ પરિણામમાં બાળકોની જે તૈયારી છે એ શાળા પરિવાર દ્વારા, શાળાના શિક્ષકો દ્વારા નિયમિત બાળકોના અઠવાડિયે 2 ટેસ્ટનું આયોજન, તેમજ નિયમિત વાલી મિટિંગ અને સેમિનાર્સ, મોટિવેશનલ સેમિનાર્સનું આયોજન અને બાળકોને ગમે તેવું શિક્ષણ શાળાની અંદર મળે છે, જેના કારણે આપણે આ સારું પરિણામ મેળવી શક્યા છીએ. આજે બાળકોને માર્કશીટનું વિતરણ છે, જેથી બાળકો એ પોતાના શિક્ષક મિત્રોના આશીર્વાદ લઈ માતા પિતા સાથે આવશે અને પરિણામ મેળવશે. 9 અને 11ના એડમિશનની પ્રોસેસ પણ ચાલુ છે. નર્સરીથી ધોરણ 12ના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વર્ગો પણ આપણે શરૂ થવાના છે 6 જૂનથી, જેથી જે વાલી મિત્રોએ પોતાના બાળકોને આપણે શાળાની અંદર એનરોલમેન્ટ કરાવવું હોય તે મિત્રોએ ખૂબ જ ઝડપથી ડિસિઝન લઈને આગળ કાર્યવાહી કરવી. આભાર. મારું નામ ટીશા રાજેશ પટેલ છે અને મારા 12th સાયન્સમાં 99.83% આવ્યા છે. હું ઇંગ્લિશ મીડિયમમાં ફર્સ્ટ આવી છું અને આખા વલસાડ ડિસ્ટ્રિક્ટમાં પણ હું ફર્સ્ટ આવી છું A1 ગ્રેડ સાથે. તેના માટે હું મારા સ્કૂલના મનોજ સર, હર્ષદ સર, પ્રિન્સિપલ જનક સર અને બધા જ સબ્જેક્ટ ટીચર્સને થેન્કફુલ છું. હું મારા પેરેન્ટ્સને પણ તેનો ક્રેડિટ આપું છું અને મારી બહેનને પણ. આગળ હું બીફાર્મ કરવા ઈચ્છું છું અને આવનારા સ્ટુડન્ટ્સને મારે એ મેસેજ આપવો છે કે તેમણે રેગ્યુલર થવું જરૂરી છે. અમારા સ્કૂલમાં વીકલી ટેસ્ટ લેવાય છે, તો તેમાં પણ પૂરેપૂરું યોગદાન આપવું જરૂરી છે. હું આખો વર્ષ ખૂબ મહેનત કરી
અને તેના કારણે મારું આજે આટલું સારું રિઝલ્ટ આવી શક્યું છે. રેગ્યુલર રહેવું ખૂબ જરૂરી છે. ના, મને જરાક પણ એવું ન હતું કે મેં આખા ડિસ્ટ્રિક્ટમાં ફર્સ્ટ આવા, પણ જ્યારે રિઝલ્ટ આવ્યું અને મને ખબર પડી ત્યારે મને ખૂબ જ ખુશી થઈ. આ મારા પેરેન્ટ્સ અને આખા અશ્વમેઘ સ્કૂલના માટે પણ ખૂબ જ પ્રાઉડની વાત છે. મારું નામ પ્રાચી એસ રોહિત છે અને હું ગુજરાતી મીડિયમમાં 96.2% આવ્યા છે અને ગુજરાતી મીડિયમમાં ફર્સ્ટ નંબર આવ્યો છે. અને મેં પીસીએમ ગ્રુપ સાથે યર 21-22માં એચએસસી બોર્ડની એક્ઝામ ક્લિયર કરી છે અને મેં આનો શ્રેય મારા સર લોકોને, મનોજ સર, હર્ષદ સર, પ્રિન્સિપલ સર, જનક સર તેમજ મારા બધા સર ટીચર લોકોને અને મારા પેરેન્ટ્સને આપું છું કે જેમણે મને ખૂબ જ સપોર્ટ કર્યો મોરલી અને સ્ટડીમાં પણ. તો હું એમને થેન્ક યુ કહેવા ઈચ્છું છું. અને તે ઉપરાંત મેં નેક્સ્ટ 12th સ્ટુડન્ટને એવું કહેવા માગું છું કે કોઈ પણ પ્રકારના ડિસ્ટ્રેક્શનમાં નહીં આવે, ફોન એવી વસ્તુથી દૂર રહી અને પોતાનું કામ રેગ્યુલર કરો અને તેમજ દરેક જ સબ્જેક્ટ પર સેમ ફોકસ આપો. દરેક જ સબ્જેક્ટમાં જો તમારા માર્ક્સ સેમ આવશે તો તમારો પર્સન્ટેજ બહુ વધી જશે. તો સ્ટાર્ટિંગથી પ્રોપર પ્રિપરેશન કરો. આગળ હું એન્જિનિયરિંગ ફિલ્ડમાં કમ્પ્યુટર સાયન્સ લેવા ઈચ્છું છું અને મારા પેરેન્ટ્સ લોકોએ મને ખૂબ જ સપોર્ટ કર્યો અને મારા હેલ્થ પર પણ એમણે ખૂબ જ ફોકસ આપ્યું અને મને મોરલી પણ ખૂબ જ સપોર્ટ કર્યો. મારા સર લોકોએ પણ મને કોઈ પણ પ્રકારનો કશે પણ કોઈ પણ ડાઉટ હોય તો ખૂબ જ સારી રીતે ક્લિયર કર્યો. તે ઉપરાંત મને કોઈ પણ બીજી પ્રોબ્લેમ હોય તો પણ હું મારા સર લોકો સાથે ફ્રીલી શેર કરી શકું છું અને તેઓ મને સોલ્યુશન આપે છે. હું પટેલ ખુશ હર્ષદભાઈ, આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ આવ્યું છે જેમાં મારા 94% આવ્યા છે, જેનો શ્રેય હું મારા માતા પિતા તથા વિષય શિક્ષક તેમજ શાળા પરિવારને આપું છું. હું શાળાનો ઋણી રહીશ. આ શાળામાં એક ખાસ બાબત એવી છે કે ભણવાના સાથે સાથે બાળકોમાં સંસ્કારના સિંચન પણ થાય છે. હવે આવનારા 12મા ધોરણમાં વિદ્યાર્થીઓને હું કહેવા માગુ છું કે તેઓ પોતાના શિક્ષક, વિષય શિક્ષકના માર્ગદર્શન નીચે પોતાનો અભ્યાસક્રમ ચાલુ રાખે અને તે સતત મોબાઈલથી દૂર રહે.